મહાદેવ સાંધાના દુખાવામાં રાહત આપતું લાલ તેલ ગેરંટીથી સાંધાના દુખાવાનો ઇલાજ કરી આપશે, જેમ કે ગોઠણ, કમર, સાયટિકા, પિંડીના મસલ્સ, નસ દબાવી વગેરેની રાહત માટે મહાદેવ સાંધાના દુખાવાનું લાલ તેલ. સાંભળો શું કહે છે જેમણે રાહત મેળવી છે આ મહાદેવ સાંધાના દુખાવાના લાલ તેલથી. આ લાલ તેલની માલિશ કરવાથી ઘોટના દુખાવા મારા મટી ગયો. મહાદેવ સાંધાના દુખાવાનું લાલ તેલ. સંપર્ક કરો રામેશ્વર મહાદેવ મંદિર, સાગવાડી રોડ, કાળિયાબીડ, ભાવનગર, ભીમપરી બાપુ. મોબાઈલ નંબર 89 80 43 06 76. છોકરો નિશાળે જાતો એક ખંભા દબતો રહે, એક ખંભો કરતો કમધી રજા કમધી રજા. બેન તમારો છોકરો કેમ આવલા નાખે? બોલ્યો પાતા ભૂલી ગઈ છે, બોલ્યો પાતા નહોતી ભૂલી, હારી વાતું દેતા ભૂલી ગઈ છે. રામ લક્ષ્મણ ની વાત રે, બાપ રામ લક્ષ્મણ ની વાત. બાપાજી ના મુખ સે દીદે ઓઢી એની મુખ સે દીદે, શિવાજી ને નીદ નો નામે. સાંભળેલી શિવે રામ લક્ષ્મણ ની વાત, એ બાલુડા ના મુખ સે દીદી અને ઓઢી એની મુખ થયા. છોકરી નામ હતું, ઉસકે બાપ બોલ રહ્યા. બાપા તમે કોણ ભાઈ? મેં કોણ મને કા કરોડપતિ સે અમિતાભ બચ્ચન બોલ રહા હું. આપકી બેટી કી સહેલી મેરે સામને બેઠી હૈ, ઉસને હેલ્પ લાઈન મેં ઉસકા નંબર રખા થા, આપકી લડકી કો ફોન દીજીએ. બાપા થોડી નહીં બોલો, મગા બાપા ફોન દેવરાવે એવા બુદ્ધિવાળા. નાયણે સીધું કીધું, સીધું બોર થોડા ભીલે કે તો એ દબાય. ગંગા જળિયા તળાવ કે પીછે ભીલ ના હે તો પી દબાય. મારી દીકરી એમ કરીને એડ્રેસ દીધી તું બોલ. બુદ્ધિ નો દુરુપયોગ ન કરો. મને ખબર મને આજ આ બોલવાનું જીદા જિલ્લા પંચાયત માં લઈ શું. સારી વાતો અને સારી વ્યક્તિની નજીક જીવવું એનાથી બહુ સારો પ્રભાવ પડે છે માણસમાં, જીવનમાં. આ શાસ્ત્રો વાંચી વાંચી અને હજારો વર્ષથી એમ કહેવાય કે આ શાસ્ત્રો આપણે વડીલો વાંચતા આવતા હતા, સાંભળતા આવતા હતા, તો આપણામાં આપણે એમ કહીએ કે કઈ આ વસ્તુ ખોટી છે. કોને કીધું ખોટી છે? હું તો એમ કહું કે એવું એવું કઈ વર્કશોપમાં મોકલતા હોય ને ડાઉનલોડ એનો કરતો, બીજાને મોકલતા નહીં. જેટલું સારું કરશો, સારો વિચાર એટલે શક્તિ જે છે કહેવાનો મતલબ એ પોતાના વિચારોથી આવે.
મારે વાત એ કરતો હતો કે હાવત જે છે કે કોઈ પ્રાણી થી ડરે નહીં. હાવસ ગણક મારે તો ડુંગરના ગાળા એમ કહેવાય ગાંજતા હોય. અરે ખાલી હાલ્યો જતો હોય ને, ખાલી એનું ગળું ગાંધતું હોય ને તો એમ કહેવાય દોઢો ભેહુની સાસ ભરતી હોય ને જે ગોળી ગાંધતી હોય ને એમ તો એનું ગળું ગાંધતું હોય. હાલ્યો જતો હોય તો હરણા પાડા એમ કહેવાય વડ્યું ઠેકીને વ્યા દે. ખાલી હાવતની ખાલી ગળાનો ઘૂંઘવાટો આવે તા યુવાન મિત્રો ખાસ સાંભળી જાઓ. પણ ઈ જ હાવતની સામે એક નાનો એવો સાપ આવીને આમાં શું નિંજામાં ફેર માની ઉભો થાય. હવે સાંભળજો, સામે છે વિહનોરો છે, એના પંચમાં બે ત્રણની તાકાત છે. હાથી જેવા હાથી ને એમ કહેવાય ગુફો ફાડી નાખવાની એનામાં તાવડ તેવડ છે. એની સામે ખાલી એક હાથનો સાપ આમ આમ આવે ત્યાં હાવત ઢીલો પડી જાય. કેળો બદલી જાય. એટલું નહીં, રોજ હાવત જે કેળે આવતો હોય ને જ્યાં ખાલી સાયકલ નું ટાયર નાખ્યો છે એવી કેળો બદલી જાય એટલો સાપ થી બીવે. સાપ ને નથી પગ નથી હાથ. અરે બાપુ જોયું છે ને, બહેનનું મારણ કરે ને તો એ સાહેબ બહેનનું પૂછડું કાપીને આખું મૂકી આવે. નકરી ખાઈ નહીં કે પૂછડું એ સાપ જેવું પીડ્યું હતું. એટલી બીક શું કામ? એનું કારણ એટલું, સાપ ને પોતાનું ચેર છે. હાવજ ભાગે છે એનું કારણ એટલું કે એ સાપ છે ને પૈડના જોરે હાલે છે અને કોઈનો સપોર્ટ નથી. એમ યુવાનો મારે કેવું એટલું કે તમારા પૈડને જોરે જે ઊભા થાઓ ને એ તો તમારી સામે બીજો કોઈ નહીં આવી શકે સાહેબ. તમારા પૈડના જોરે થાવ. અમને ઓલા આમ કરી દે છે, ફલાણાભાઈ ફોન કર્યો. નહીં રહેવા દે, કોઈ ફોન નહીં કરે. બેઠા છે ને કાળી રાજ્ય ફોન કરજો. કાળી રાજ્ય હું પછી તારા માથાનો મરબો કરું. અમારે નહીં, ભારતી પણ પેદા કરો, રાષ્ટ્ર પણ પેદા કરો, સંત પણ પેદા કરો. અને આ દેશની જે સનાતન ધર્મની જે ગાથા છે એ ગાથાની સાથે જોડાય. 18 વર્ષ માટેનો મુદ્દો છે. ભારતમાં છે, ભારતી છે બધા. સિકંદર જયારે ભારતમાં આવે છે અને એક ફકીર બેઠો છે ઓટા ઉપર, સિકંદરે જોયું ભાઈ કે શું શું આની લહેર છે. શિયાળો છે, ઉગતો સૂર્ય છે. એટલે મહાન સંત ની પાસે, એ ફકીર ની પાસે આવે સિકંદર ઉભો રહ્યો અને સિકંદર પરિચય આપે કે મહાત્માજી હું ભારત વર્ષ નો સિકંદર. હોગા મુજે ક્યા પૂછા, આપકો કોઈ જરૂર કુછ નહીં કે મેં સિકંદર હું ઇસલિયે આપકો પૂછ રહા હું. મેં વ્યવસ્થા કર સકતા હું. અચ્છા તું વ્યવસ્થા કર સકતે? હા, એક કામ કર, ક્યા થોડા હટ જા, ધૂપકો આને દે, થોડોક હટી જા, તારો પડસાયો મારી ઉપર પડે ને કે તડકો આવવા દે. અસ્તિત્વ ઓલરેડી મારા માટે વ્યવસ્થા કરી છે, પણ તું આડો આવ્યો છો. સિકંદરે જોયું, ઓ આ માણસ, કહું છું સિકંદર છું, છોય એને પરવા નથી. એની નિર્દોષતા તો જો. અને પછી સિકંદર એને પૂછે છે કે તમારી જે મોત જો એટલે મને એવું લાગે કે કદાચ હું પછી ગુજરી જાઉં અને ગુજરાત ગુજરી જાઉં પછી માલિકના દરબારમાં જાઉં ત્યારે હું એ જ માગી કે હે માલિક હવે મને બનાવવો હોય ને તો આવો ફકીર બનાવજો. એટલે ઓલાએ કીધું કે એમાં મરવાની જરૂર નથી કે કેમ, બધું છોડી ત્યાં જાય પાસે. કારણ કે એ કેમ થાય તો કે એમ થોડું એમણે આમ થાય, કાંઈ મૂકવું ને એ જ મહાનતા. હવે આ બાપાની પાસે બેઠે છે બાપાના દરબારમાં. સાહેબ બાપાને રામકથા કરેલી કુંજ બાપાએ, ભજનદાસ બાપા બગડાણ, અને લગભગ બગડાણ દાઠાના જ શાસ્ત્રી હતા બાપા બગડાણ. રામકથા ચાલે, બે ચાર દિવસ કથાના ગયા. સમજો વ્યાસપીઠ ઉપરથી જે શાસ્ત્રી બેઠા હતા એને કથા પૂરી કરવાની સાંજના ટાઈમની આરતી પહેલા હું કીધું કે આવતીકાલે ભગવાન રામ વનમાં જશે એનો આપણે આવતીકાલે પ્રસંગ લેશું. આજની કથા અહીંયા વિરામ કરીએ છીએ. પછી આરતી થઈ, શાસ્ત્રીજી પોતાને ઉતારે ગયા. ભગવતસિંહ બાપા રડ્યા બહુ. ત્યારે જે સેવકો હાજર હતા બાપાને કહે છે, બાપા કેમ શું થયું? બાપા ભૂલ થઈ મારા કે ના વાલા?
પોતે જઈને રામજી મંદિરે લઈ લો. શાસ્ત્રી બાબાના જે નક્કી કર્યા હોય ભેટ પૂજા એ આપી ગયો. મંડપ વાળાને કયો એનો મંડપ લઈ જાય કે બાપા થયો શું? અને બાપા રડતા રડતા એટલું બોલ્યા હતા કે 14 વર્ષ મારો બાપ મનમાં રખડીને આવ્યો, હવે મને પાછો કેમ મારે 14 વર્ષ મોકલવો? ભલા મને આજે અંદરની લાગણી એટલું જોઈ સાંભળી ન શકતા હોય તો એ રામની નજીક કેટલા હશે? અને એવા વ્યક્તિની એવા મહાપુરુષની નજીક રહીને તો મજા બહુ આવે. ગમે એટલી ઠંડી હોય પણ તમે એ અગ્નિની પાસે આવશો તો તમને ઠંડી નહીં લાગે, અને આ ગમે એટલી ગરમી હોય પણ તમે બરફની પાસે વયા જશો તો એ તમને ઠંડક આપશે. ભલે આપણે કાંઈ ન હોય, આપણે રોડ ઉપર ઊભા હોય, રોડ ઉપર આવી જાવ. વાહ, ઝૂલેલાલની કૃપાથી ભદ્રંગદાસ બાપા સુધી લોકો પૂજા કરવા આવ્યા છે સિંધી સમાજ, અને તાળીના ગળાથી વધાવો. વાહ, નીરુ બાપુ પણ પધારવાના હતા પણ અનિવાર્ય સંજોગોમાં આવી નથી શક્યા, એમનો પણ શુભ સંદેશ છે. કોના રૂપમાં કોણ આવે હું લેરી કોઈ કઈ લે કાળે ઉનાળે આવા કોટ પહેરવે નાની મને ખેલ ન હોય. અમારે કલાકારો ભાઈ અમારે દિવાળીમાં ગમે ત્યારે ધાબલો વળતા પાછા સારે મળે તબિયત નું ધ્યાન રાખજો ભાઈ, ઉનાળો છે હું તો અમારે માંડીને એવું હતું. ગુજરાતને એ ન મળે 100% વાત છે. દિવાળીમાં બાપા પાસે ગાવા આવતો અને જો સંતની કૃપા થાય ને ત્યારે એક ગામડામાં રહેનારી અભણભાઈ લાવો કઈ છે બોલો બધા. વાહ, સંત શ્રી વાસુરામ દુઃખભંજન સનાતન મંદિર ના મહંત છે પોતે એવા દીપક કુમાર નંદલાલ સાહેબ અહીં પધાર્યા છે, એમનું પણ અમે તાળીના ગળાથી આપણે એમનું પણ સ્વાગત કરીએ. અને તેઓ સંતોનું સન્માન કરી રહ્યા છે પોતે. વાહ, દીપકભાઈ સાહેબ અહીં પધાર્યા છે તો એમનું સન્માન કરવા માટે કોણ સન્માન કરું ભાઈ? સુરેશભાઈને વિનંતી કરું કે દિલીપભાઈ સાહેબનું એને જગાભાઈ બને હાર અને સાલથી સન્માન કરશે.
આમ થતું કે મારો મેં સેલો જ વારો રાખ્યો ખોલી. પણ હજી સુરેશભાઈને, ખીમજીભાઈને એ કરતા સુરેશભાઈ રાવણનો દીકરો એ પણ બાપ કરતા હવાઈ ઉગાય એવો નીકળ્યો. એની પાસે એને પણ સાંભળવાના છે. પણ મેં હું ઘડી ગાય તમારે સામે હજી હું ઘડી મૂકી નહીં બરાબર. એટલે ના પાડો છો કે આ પાડો? ઠીક, હા ઠીક, હા સારું બાપા. સાધુ બાપા એમ કેતા ને કે મજા આવે ક્યાં બધી હાથ કરીશું ને હાથ ઉસા કરજો કલક જેવું ના નહીં મૂકી બાપા. શું આપણે સમજ્યા? જેલમાં કાર્યક્રમ અમારો, હું જેલમાં બાપુ લગભગ ઘણી જેલમાં જઈ આવ્યો એટલે પ્રોગ્રામ દેવાય એમ. સાબરમતી થી માંડી અને આપણી આ જિલ્લા જેલ અમે બે ત્રણ પ્રોગ્રામ કર્યા. અને હમણાં પાછો કઈક કહેણે હતું કે પાછો એક પ્રોગ્રામ કરી જાવ. મેં કીધું અમુક અંદર આવે પછી આવું, આવું ઓડિયો તો જો. અને એક જણાને ને જેલરે પૂછ્યું જેલમાં કે તું 3 વર્ષથી અહીંયા છો, બીજા હોય અને 15 દિવસે અઠવાડિયાનો પરિવાર મળવા આવે તો તારે કોઈ પરિવાર નથી? બોલો હોય ને ટાસ્કા જેવો છે તો કેમ મળવા આવતા? તક બધા અંદર જ છો, કોણ મળવા આવે? આપણો લોટ આ ખડકાઈ ગયો. બોલો જેલની મુલાકાતે ગયા મોટા અધિકારીઓ તો જેલર સાહેબ નિમાણા થઈને બેઠા. કીધું કે કેમ ભાવ નિમાણા બેઠા? કે નિમાણામાં બીજું કઈ નથી, કાલે અમારા કેદીઓએ રામલીલાનો પ્રસંગ ઉજવ્યો. તો સારું કહેવાય કેદીઓ દ્વારા આવા સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હોય, સારી વાત કહેવાય. તો કે સારી વાત તો કહેવાય, પણ જે હનુમાન બન્યો છે ને સંજીવની લેવા ગયો તેણી દી જાય એ ન થાય. રામણ તું હતો ને ત્યારે? હા. પછી બાપુ મને છે ને અમુક જગ્યાએ પછી ખબર ન રહે હું ક્યાં છો, કારણ કે શ્રોતાની સામે લીન થઈ જવાનું, પછી આપણે કોણ છે એ ભૂલી જવાનું, તું સ્થળ છે એ ભૂલ, આવું થાય ઘણી વાર. હા, સુરેશભાઈ સાક્ષી છે. સુરેશભાઈ આપણે બારડોલીનો પ્રોગ્રામ નવસારી, સોરી નવસારી, નવસારી હું સુરેશભાઈ બીજા 2-3 કલાકાર બટુક મહારાજ હતા. ભગવાનસિંહ સત્ય વાત કહો, કોને ખબર મને હું થયું, પરિચયથી શરૂ કર્યું અને એમના પ્રોગ્રામ ચાલુ, ગણપતિ બાકી, આ બધા બાકી, લાઇટ ગઈ ત્યારે ખબર પડી સવારના 4 વાગ્યા. કુદરતી હો, સન્નાટો બરોબર, હું અંદરથી નીકળવા માંડ્યો. પછી મેં માફી માંગી સુરેશભાઈને, નહીં મને કે નાના મેં વાત કંઈક મજા આવી કંઈક બોલ. એટલે આવું ઘણી વાર થતું હોય કે મારું જેલમાં પ્રોગ્રામ ને હું ખોવાઈ ગયો મિત્રો, અને મારે માઇકમાં બોલાવાનું, મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છીએ, આગળ ડોળા થઈ રહ્યા, હું આ હું બોલે કોણ લાવ્યું આને? પવિત્ર જગ્યાએ મળ્યા છે, જેલ એટલે ભગવાન કૃષ્ણ ની જન્મભૂમિ. ભગવાન કૃષ્ણ જે જેલમાં જન્મ્યો છે એમ કરીને મેં ટર્ન માર્યો. કૃષ્ણ જન્મતા વેત વયા ગયા ને 15-15 વર્ષથી સામે નથી જન્મતા. અરે એક ભાઈ ને આજીવન સજા જેલમાં, અને એમાં એ રાતે જેલ તોડી ભાગી ગયો. બિચારો છુપાતો, કારણ કે મારે હાઉ હાઉ એટલી ગાડીઓ પોલીસ ની દોડે, એટલે કેટલાય જગ્યાએ છુપાતો માઇન્ડ વહેલા 4 વાગ્યા ઘીરે પગ્યો, 11 વાગ્યા નીકળી ગયો. સમાચારમાં બધે ટીવીમાં આવે, ઘીરે પગ્યો, દરવાજો ખોકડાવે, એની પત્ની દરવાજો ખોલ્યો, સીધા પણ એના ઘરના ગગલા મળ્યા. મેં જોતી હતી ટીવીમાં 11 વાગ્યાના તમે નીકળી ગયા છો, આ 4 વાગ્યા સુધી ક્યાં હતા? બોલો
પોલીસ ને ફોન કર્યો, હું મારી ઘરે છો લઈ જાઉં ભાઈ. એટલે જ મધમાખી એમાંની મધ લેવા જાય છે. કુંડાના ફૂલમાં મધમાખી કોઈ દી લેવા ન આવે. અને એક માખી નહી ખબર પડે કે કઈ કઈ જગ્યાએ મીઠાશ પડી છે. આલી બધું ભેગું કરું પક્ષી ઉડી ઉડી થાકી ગયા અને કંટાળો આવ્યો કે પક્ષી એમ છો કે કજું ઉડવું, પાકું ભેગી કરીને ઊંડ પલી પડીને આપઘાત કરીને મરી ગયું કોઈ બન્યું. અરે યાર માછલી ને કોઈ પાણી સાથે એમ કેવાય તકલીફ નથી પડી. કોઈ દેને જો કેટલું પાણીમાં તરવું ચાલ ને ઉલ્લી બહાર વહી જાવ તો તરત મૃત્યુ. કોઈ દી અરે કોઈ દી પાડા જેવું પાડું કોઈ દી કંટાળ્યું હે. કોઈ ગમે એવું બનાવ બને કયો ફલાણા ભાઈ નો પાડો થાકી ગયો કંટાળી ગયો, કીધું કે આની કરતા તો મરી જાવ સારું, ભીતમાં માથા મારી પાડો મરી ગયો. પાડું ન મરતો એક માણસના પેટનો ગમે જ્યાં ગાળિયા નાખ્યો પાછો પડે માણસ ન કહેવાય. પોતાના જીવનને જે ગમતું ન કરે, પોતાનું જીવનથી જે માણસ કંટાળી જાય એ ખરેખર માનવ છે જ નહીં. કારણ કે એને માનવતાના પાઠ ભણવા માટે એને પોતાને જ વાંચવો પડે, બીજે ન જઈ શકાય. આપણે રોજ છાપું ખોલીએ તો કોક ના કોક ફલાણા ભાઈ કંટાળી ગયા, આવું કર્યું, પરિવાર સાથે આત્મહત્યા કરી, શું કામ. એક જણો તમને કોઈ કંટાળી ગયો ને છું મરી જવું છે, દોરડું ભાગ્યું બોલો ડોકે તો દોરડું તૂટ્યું, પગ ભાગ્યા, ગોઠણીઓ ખડી ગયા, ઢાંકણી ગોઠણી ઢાંકણી ઢાંકણીઓ ખડી ગઈ, પણ તો દોરડા ઉપર ખીજાણો મારી વખતે તૂટ્યું. પછી ચૂકું નહીં હવે ડૂબીને મરી જાવ, બોર તળાવમાં પીડ્યો, ત્યાં પોલીસ ખાતું જોઈ ગયું, હોડીયું નાખીને કાઢ્યું કે અમારે અમારા વિસ્તારમાં આવ્યા, તું તો આગળ મરી જાય પણ 15-15 પાના અમારે ભરવા પડશે. એટલે આમ નીકળ પછી એમ થયું મરી જવું છે, મરવા કોઈ દેતું નથી, કરવું શું. એટલે એને ઝેર લીધું થોડું જંતુનાશક દવા દુકાન, ભાઈ કડવું લાગે કેવું લાગે શું ખબર. એટલે એને પેપ્સી લીધી, પેપ્સી ની અંદર એ નાખી દવા ટેબલ ઉપર મૂકી દીધી. પછી ચૂક હવે તો કોઈ તકલીફ છે જ નહીં, મારા જ હાથની વાત છે. આખી વિશે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન આવું છો તારા દરબારમાં ઉભો રહીએ સાપે માટે, આવું છો આવું છો એમ કરીને આખી વિશે પ્રાર્થના કરતો હતો. એમાં એનો ભાઈ બંધ જોઈ ગયો, મારો દીકરો કોઈ બી પાતો નથી, ખોલી લે ગાઈ ખોલી, આખું ખોલી તો બાજુમાં ભાઈ બંધ ગોથું ખાઈને પડ્યું, મોઢામાં ફીણ આવી ગયેલા. માગ્યા મોતે નહીં મળે. વેદ નો એક શ્લોક છે, એનો ચોખ્ખું ગુજરાતી કહું તો એ એવું જ કહેવા માંગે, હે ભગવાન મને જીવન એવું આપજે કે મારી પથારીમાં પડું એ ભેગી નીંદર આવી જાય. પથારીમાં પડ્યા ભેગી નીંદર ક્યારે આવે કે આપણા જીવને સંતોષ થાય એવું જ કાર્ય આખો દી કરીને આવ્યા હોય તો આપણે બિલકુલ એમ કહેવાય કોઈ બીજો વિચાર ના આવે, બીજું સપનું ન આવે. પડ્યા ભેગી નીંદર આવી જાય અને તરત પાછું એમાં બીજું એ લખ્યું કે હે ભગવાન નીંદર આવી જાય જેમ શરીરને લહેર આવી જાય પછી ખબર નથી રહેતી. જેવી રીતે નીંદર આવે છે અને એ આનંદથી શરીર સૂઈ જાય છે, હે ભગવાન મને મૃત્યુ પણ એવું જ આપજે જેમ નીંદર આવે ને ખબર ન રહે એમ મારા ખોળિયા મારી પ્રાણ વ્યા છે. આપણે નીંદર તો અત્યારે જોવો તો આ હોસ્પિટલો અત્યારે એટલી ભરી હો, આપણે દવાખાને જાય એમ થાય કે આખી દુનિયા માંદી જ મરી, બસ સ્ટેન્ડે જાય તો આપણે એમ થાય બસ આખી દુનિયા બસોમાં ફરે જ છે, એરપોર્ટ જાય એમ થાય બસ આખી દુનિયા પ્લેનમાં જ ફરે. પાછું જો જેટલા હોસ્પિટલમાં અને એમાં
ભાઈ અહીં હોસ્પિટલ કેવી, આ બાપા સીતારામ હોસ્પિટલ કેવી સરસ બનાવી છે, જસ લોકનું કાંઈ ન આવે, ભાવનગરમાં એવી સુવિધા ઊભી કરી છે આ બાપાની કૃપા. નિધર જો સાહેબ, દવાખાના જેટલા ખાટલા એટલા દર્દી, જેટલા દર્દી એટલે પડખે બાવડા પકડવા, બાવડા પકડવામાં લગભગ ડોશ્યુના વારા હોય, ડોશ્યુ બાવડા પકડી પકડી બેઠે કાંડુ હલાવતા ની બાટલા દોડું નીકળી જાય. વાહ તારી હાઈશવણ આવો ઘેરે હાઈશવણ તો ધોકો નહોતા. પાછા કે નાના છોકરા લગ્ન થયા પછી તમારા દાદા ની તબિયત બહુ ખરાબ રહે, કઢિયું ખાય ખાય, પાછા ભાભલાય ઓછા નો. અત્યારે આ અત્યારે જ્યાં લગ્ન ના ફંક્શનો થાય, ડાયાબિટીસ હોય ઈ દહ દઢ ઢેફળા ખાઈ જાય, કારણ કે પીરવા વાળા બધું બધું મુંબઈ થી આવ્યા હોય. દાદા ઢેફળું લેશે લાઈ લાઈ ગગી તને તો ના પડા ભરી જાય, એ તો ડોહી આગળે વહી જાય. ખરેખર જીવન જીવવા જેવું આવ્યું છે, આ તો ખોટા માણસો યાર બધો યાર. કેવી ગાડીઓ, એક ભાઈ મારી પાસે મને કે માયા ભાઈ કેવી ગાડીઓ નીકળે, ગાડીઓ ફટકાય તો મને કે અંદર દસ દસ એરબેગ નીકળે, અંદર બેઠે કાંઈ ન થાય. મેં કીધું વેમમાં ન રહેવું, આપણી વખતે એરબેગ નોય ખુલે. અને ખરેખર હું કઈ દાંત નથી કરતો, એરબેગ ને ઓલી દારૂની વાસ આવે ને અંદર ગાડીમાં તો એરબેગ નથી ખુલતો. હા હકીકત કહું છું, આ ખોટી વાત નથી, આ મજાકમાં ન લેતા. દારૂની વાસ અંદર બેસી જાય સાહેબ તો એરબેગ ખુલતી નથી, નથી ને નથી. ખાસ ધ્યાન રાખજો, મજાકમાં ન લેતા. કંપની વાળાએ જે આ એરબેગ કાઢી ને એ આપણી સેફટી માટે નહીં, એની સેફટી માટે. મને કે એની કેમ સેફટી, મને કોઈ હપ્તા દીધા વગર મરી નો જવા દો એરબેગ. ત્રણ ત્રણ કરોડ ની ગાડી હોય તો છોકરા જવાબે ન આપે, હપ્તા કોણ દાદો ભરે પછી. કોઈ સુવિધા કોઈ કોઈના માટે કરતું જ નથી, વેમમાં છીએ આપણે. કોઈના ઘેરે જઈને ગાટલા બાપુ નાખી દઈએ ને, એ તો એની ફેસિલિટી વધારવા માટે કે આપને હાઈશમાં વધારે કેવરાવો. આ સ્ટેજ ઉપર બેઠા તમારી સેફટી માટે આવી દેખાય, મામા તમને દેખાય એટલી. અગર કાંઈ અમે કાંઈ એવા આ સંતો હેઠા બેઠા ને અમે કાંઈ એવા સિદ્ધના દીકરા નથી અહીંયા બેઠા. એટલી ઉસાઈ ઉસાઈ આવ્યો એ મિર્યો. હા જેટલી ઊંચાઈએ જાઓ ને સાહેબ એટલો ખતરો વધતો જાય. આમ તમે જો ત્યાં બેઠા તમને કાંઈ નથી થવાનું, ઘણી જગ્યાએ ટેજ અમારા ફૂડી ભાગી તમે હેઠા પડી ઉપર આવ્યો, હેઠો આવવાનો આવવાનો અને આવવાનો. પછી લીમડાની લીંબોળી હોય તોય ભલે, સફરજન હોય તોય ભલે, હેઠું પડવું જ ભલે ઊંચો ગયો. તમે જેટલી ઊંચાઈએ જાઓ એટલી નીચે ખાઈ તૈયાર થતી જતી હોય. આ બધા સંતો ત્યાં હું તમને એમ લાગે હું લહેર કરતા છે. અમારે ભગુડા વખતે બાપુ 2500 ખબર માં મરી ગયા સાયનું ઓઠાડી ઓઠાડી 25 પછી તો નક્કી છું આમને આ ડેલન દી ભૂલી ગયેલી પાછા લુગડા બદલાવી લાવે. એક ગામમાં પૂર આવ્યું, પૂર આવ્યો ગામમાં, ફરતું પાણી ફેલાઈ ગયું. સરકારે તરત બેનો ભાઈઓ સુવિધા તૈયાર કરો, હેલિકોપ્ટર મોકલ્યો, હેલિકોપ્ટર થી માણસો ને વહેવાનું ચાલુ કર્યું. મોહન સાહેબ આખો દી વેવ્યા, માણસ તો ઈક્યુ નીકળ્યું ગામમાં. તલાટી મંત્રી બોલાય, કેટલાની વસ્તી હતી ગામની? કે 400 માણસ, નાનું ગામ જ હતું. કે 4000 બાર કાઢ્યા આવ્યા ક્યાંથી? તકે બધા જ તરતા આપણે હેલિકોપ્ટરમાં કોઈ દી નહોતા બેઠા. તમે આ બધુંથી બારો કાઢો ને ઉપીરમાં પડી પડી પાસે ગામમાં આવે. મોટી સુવિધા આપી છે આ. ખરેખર આપણે જેટલી સુવિધા લેતા જાય છે ને, એ બહુ. આ 108 નો દુરુપયોગ નથી કરતા,
ઉધરુકણે તે ફોન કરી બોલાવી, આવા દેજો 108 અહીંયા. એને આપણે બોલાવી નહીં, પણ ખરા અર્થમાં કોઈ મોટું અકસ્માત થયું હોય ને ત્યારે આપણે બોલાવેલું હોય એને એમ્બ્યુલન્સ ટાઈમે નથી મળતી, એમાં એનો ભોગ બને. ખોટો દુરુપયોગ ન કરવો સુવિધા. હા મજા આવે, સારું કરો. એક બેન ને રેશનિંગ કાર્ડ કઢાવો તો આવે બધું. ભાઈ કીધું બોલું ટેબલેટ છે ને બેન ત્યાં જાઓ. એ અહીંયા ગયા, એના મત વિસ્તાર ના છે, વ્યવસ્થા કરવી પડે. બધું અમારા બહુ જૂના મિત્રો, હું આઈ એમ નોટ કલાકાર અત્યારે. અને હવે અત્યારે તો એક પાવર અહીંયા એ પાટલે ગલ્લો કેવો કોઈ ખોડિયારમાંની દેરી. હું પદુભાઈ બે ભૂઈ ગયા, ચાર બેઠા હોય બિસ્કિટ બિસ્કિટ ખાઈ દઉં, ગેખા તો કુતરા નાખી દઈએ. અમારે હેમ જોયા કરે રાજ્ય ભજન ગાઈ બેઠા મસ્તરામ મામસાન પાટીએ. કાર્ડ કઢાવવાનું એટલે ત્યાં મામલતદારમાં ગયા એટલે કીધું બેન નામ લખાવો. એટલે છોકરા હતા બેન, એટલે બેટા દે તાર બાપાને. બેન તમે આપો ને વ્યવસ્થિત, અમારે થોડું નામ લેવા. બેન નામ તો લખાવું પડે ને, આમાં કાઢવું કોના નામે મારે રેશનિંગ. છોકરો દે નામ ભાઈ, તમે થશો દેહ દીકરો નામ. તો છોકરો બોલવા ગયો, મોટા ભાઈ સાર કે ભાઈ દેતો નહીં. તક કેમ તક બાપા નામ લીધા જે હોય બા નો લે. ગમે એટલી ઊંચાઈ વાત યાદ હોય, તમે જેટલી ઊંચાઈ જતા જાઓ એટલી જ નીચે ખાઈ બનતી જતી હોય. અને ત્રીજી છેલ્લી વાત એ કહું સાહેબ કે તમે ગમે એટલી ખાઈમાં પડી જશો તો દુનિયા તમને બહાર કાઢ લેશે. એનું આ યંત્રો નીકળ્યા, બોલો બોરમાં છોકરો વયો ગયો 200 ફૂટ ન્યાલી બારો કાઢ્યો. ગમે એટલી ઊંડી ખાઈમાં આપણે પડી જશું તો એ સમાજ આપણને બહાર કાઢી લેશે. પણ પગે લાગ્યું ને એટલું કહું, કોઈની અદે ખાઈમાં ન પડતા નિત્ર કોઈ એવું યંત્ર નથી કે તમને બહાર કાઢી શકે. બરાબર કોઈની અદે ખાઈમાં ન પડતા ભેગા રહી લહેર કરો જેટલું જીવાય એટલું. કારણ કોઈ કોઈ કોઈની તાકાત નથી કોઈ તમને કહી શકે કે તમે આ ક્ષણે તમે ગુજરી જાવ, કોઈ નહીં કહી શકે. લઈને આપણે કોઈને બે ગાળ દઈ દીધી અને આપણા પ્રાણ વયા ગયા તો માફી માંગવા કીધી આવશે. ભગવાન કૃષ્ણના સમાચાર લઈ અને અધાવ જયારે એમ કહેવાય ગોકુળમાં આવે, છેલ્લી વારની વાત કરું છું, પહેલી વાર મોકલ્યા નહીં. ભગવાને જયારે વિદાય લઈ લીધી એના સમાચાર લેવા માટે કૃષ્ણે નામ લખાવ્યા હતા, કીધા હતા વધુને કે માં જશોદાને મળજો. નંદ બાબાને ન કહેતા, નહીતર મારો બાપ સહન નહીં કરી શકે. પણ મારા બાને કહેજો, જશોદા એને વ્યવસ્થિત સાચવી લેશે. જેટલા પાત્ર નામ આપ્યા નથી જવું. છેલ્લે એમ કીધું, મારા કાકા અકરૂર ને મથુરાજી મળજો, એને સમાચાર આપજો. બાબુ મથુરા અક્રૂર ને જયારે સમાચાર આપ્યા ત્યારે અક્રૂર બહુ રેડ્યા છે. ગોકુળ કરતા પણ વધારેમાં વધારે કોઈ રેડ્યું હોય ત્યારે અક્રૂર રેડ્યા છે, કૃષ્ણ નો કાકો રેડ્યો છે. ત્યારે એને વધુ પૂછે છે કે કાકા એટલા બધા કેમ રડો છો? સાહેબ આ વાક્ય મને બહુ ગમે છે. અક્રૂર એટલું જ બોલ્યા, વધુ હું વધારે રડું છું એનું કારણ એ કે આખી જિંદગીમાં હું કૃષ્ણ પાસે માફી ન માગી શક્યો. કે સેની તાકે કંસના મલયુદ્ધમાં કૃષ્ણને મરવી નાખવામાં મારો પણ હાથ હતો, હું જેને તેડવા આવ્યો હતો કૃષ્ણના. આ વાતનું માફી કહેવાનો મતલબ જીવનને હાવ તમારે ઘરે જ પથારીમાં પેડા ભેગી નીંદર લાવી હોય તો એનું જ નામ છે ક્ષમા. જેને કહેવાય ગયો તરત ફોનમાં કહી દે, ગોલુભાઈ બોલાઈ ગયો સોરી યાર, કે તો રૂબરૂ આવીને પગે લાગી જાય. એટલું કહેવામાં આખી પેઢી રહ્યું હતું. મને એક ભાઈ નો હમણાં વચ્ચે ફોન આવ્યો કે એનો આની કોર્ટમાં કેસ હારી ગયો અને એની પછી એને હાઈકોર્ટમાં જવાનું. એટલે ભાઈ મને ફોન કર્યો, નામ નથી દેતો સાહેબ, મને કે હવે હાઈકોર્ટનો વકીલ રાખવો પડશે. મેં કીધું હાઈકોર્ટનો વકીલ રાખશે અને ફી આપશો ને, તાકે આપી જ પડે ને મારે, ભલે ગમે એટલો ખર્ચો.
પછી કોર્ટ જે તારીખ આપે ત્યારે અહીંયા કોર્ટમાં તમારે ઠેઠ ગાંધી અમદાવાદ જવું પડશે ને? હા. જજ કે ટેસ્ટ થી ઉભું રહેવું પડશે ને? હા. મેં કીધું જ્યાં ધક્કા ખાવાય ને કહેતા તારે જેને અરે વાંધો છે, આડી વંડી જ છે, રાતે અત્યારે 11 વાગ્યા છે, જાને એકલો જીન પગે લાગ્યા ને મારા બાપ ફૂલ થઈ ગઈ જેથી હોય, અને જ્યાં તારે શિસ્ત રાખવી છે તો બોલો તારો માસી દીકરો છે, જ્યાં શિસ્ત રાખી છે તો હું બાપુનું વીર છે. સાહેબ કલાક પછી ત્યાંની જ ફોન આવ્યો કે ભાઈ ભાઈ બે અમે બેઠા બેઠા વાળું કરીએ છીએ, એક મારી ભૂલ થઈ ગઈ વાલા, એટલું કહેવામાં એક વટ છે માળાની પેટીઓને કાઢી નાખે તો પહેલેથી એટલું કરી લઈ તો શું વયું જાય. આ જ્યાં સુધી વિવેક મારા તમારામાં ન આવે ત્યાં સુધી મને તમને ભજન અડતું નથી. આપણી જેસલ જેવો જેસલ સાહેબ તોળા દેના કપડા ધોવા નીકળતો હશે અંજારની બજારમાં, કેવી ઘટના થતી હશે? બસ તમારો મોરો ભાંગી નાખો, પછીનું જે કાર્ય છે ને તમારું ભગવાન કરતો હશે ભલામણ. હે, પછી આપણે બીજું કાંઈ નહીં કરવું પડે. આપણે પુરુષ છે ને, બહેનો ને આજ વિશે લેખાથી વાત કરું, બહેનો બહેનો એકલા ભેગા થાય ત્યારે એક વાત તો કરે ઘોડે સડીને આપણે કપાળે ધંધા કરીએ ખરા. અને બીજી વાત, આપણે જો કોઈ પણ જગ્યાએ વિશેષ કઈ ખરીદી કરવા આપણે પુરુષ વર્ગ જાય ને તો આપણે વાયડાઈમાં કપાઈ દઉં, અરે ભાઈ જે થાતો લઈ લે આપે ત્યાં બે લઈને ભાઈ પેક કર ચા બેનો કહું મારી મારી લે કહ મારશે એટલા નો મારા રોયા હજી ઓછા કહી કારણ કે બેન અમારે તો પડતર ભાવે પીડ્યો, પડતર ભાવે પીડ્યો ત્યાં અમારે 2 રૂપિયા ઓછા કરતા હું તારા બાપનું ભૂલી જાય રોયા તારા દુકાને જ બધું લે છે નગર પહેલી જ વાર આવ્યા. અરે એક જણો હોસ્પિટલ ગયો એટલે એમાં બોર્ડ મારેલું કે જૂના કેસના 100 રૂપિયા અને નવો કેસ કઢાવવાના 500 રૂપિયા. તો બોલાય ને જેને કીધું કહો જૂના કેસના 100 રૂપિયા તો લખાવી નાખ્યું જૂનો કેસ નામ લખાય ગયું, નામ બોલાવાનું અંદર ગયા એટલે ડોક્ટર કીધું કે તમે પેલા આવ્યા ક્યારે? હા આવ્યો. તા કે એની દવા પછી ચાલુ કરી દીધું. હલવાઈ જાય નો પછી હાવ કીધે તમે ટીક લખી દેવી છે ને પછી નહીં લીધું જૂના કેસ મેં ભરવા. એટલે બેનોનો સ્વભાવ ખરેખર ખરીદી કરવા જાય તો સાંજલાના પાકીટના પૈસા આપ્યો મને દાખલ સીસી કેમેરા આમ થાય ને સાહેબ. આ જો રસના શીશોડ હાલે ને અત્યારે આપણે રસ પીવા જાય અહીંયા શું નામ છે શિવ રસ ડેપો, શિવ શક્તિ રસ ડેપો. વાહ. સ્મોલ મોલ ભાવનગરની જનતા માટે પોશ વિસ્તારમાં શરૂ થયું છે નવું નજરાણું. જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ મેળવો હવે એક જ છત નીચે, એક વખત અવશ્ય મુલાકાત લ્યો. સ્મોલ મોલ સાંઈબાબા મંદિરની સામે મેઘાણી સર્કલ ભાવનગર. રોડ ઉપર ડોટું દઈ દીધું આવી તો ઘણા એમ કે તમે ક્યાં માર દીકરા ઓ સારું કે ન લે એમ કે આરે માર દીકરા કે ઓ સા ન લે તાવ કોણે દીધા ઈ તો કો પૂછી આંગળી કરો આ બહુ તો લેર કરો તો ના બોલો તો કો કો દેવાળા દેવી છે હારું છે. હા પાયો અમે અમે આ ભાવનગર જિલ્લામાં કે લે બહુ નથી લેતા હું કામ અમે પાયામાં ખાતર નાખી બાબુ અમારો મૂળ જ અહીંયા છે
આ ડાયરો ભલે ને અમેરિકા પહોંચ્યો છે, પણ કોઈ દી કઈ મૂળિયું કોઈ દી એમ કે તમે એમને આપો, કઈ ખાતર આપો, બસ આશીર્વાદ. અને કઈ જેમ તેમ ગાયું, આખી જિંદગી પૂરી કરી આવી. હા, હું નાનો હતો ત્યારે સાહેબ આના આના મેં ફોટા જોયેલા, કવડા વાળ એના બાંધતા, મને ખબર છે. એ વખત ઓલી કેસેટ ઓડિયો ધરમનો માંડવો કેસેટ બહાર પડેલો, ત્યારે મારી પાસે નેશનલ પાનાસોટનું આડું ટેપ, આડું ટેપ આવતો ને આમ આમ સાફ દબી તો કેસેટ ઉડલીને ખોળા ભાઈ હતું મારે. તમારે બા ના આવે અગાઉ, અત્યારે મર્સિડીઝ નીકળો તો મારા બાપે પૂછતો હતો આવો અસંભવ. કેવી સુવિધા થઈ, હવે તો આપણા હવે તો એવા પ્લાન આવવાના કે તમે ટ્રાફિકમાં હલવાના છો ને તો ન્યાય આવશે ઉમદી નહીં, ન્યાય ટીંગાઈ જવાનું ધોપદી તમે ઘીરે મૂકી દા. આવું જે બોલું બાપુ હાસું પડે જ. પશ્ચિમી વર્ષ પહેલાં મેં આ મોબાઈલનું કીધેલું કે તમને તમારા ખિસ્સામાં એવું બટકું છે કે તમને કેળા દેખાશે, બોલેલો છે અગાઉની કહેશે તો સાંભળી છે. હજી કહું, ત્રણ વર્ષ પછી અમેરિકા જવું છે તો પ્લાનમાં નહીં બેવું પડે. બોલો, હવે તો એવાય મોબાઈલ આવવાનું, કોઈ મારવા આવતું છે ને તોય મોબાઈલ કે ભાગો આવ્યા ભાગો આવી જાય, આવું આવું છે, ભાગી રોડે સુરશે તો એરો દેખાડશે, ગાલી તો બોલાવે આમ આમ આમ. આપણે પૈસા દઈએ રસ ના બરફ ના કાંગડા સુહી ભૈયા બહુ તલો તો બેનો એવું નહીં કરે, રસ લાવશે ભાઈ બોલો, બરફ માં બરફ નાખતો ને મારો યાર મારતી રાખ્યા કરે ને બધા બોલો. પછી બેનો શું કરે, બે ઘૂંટલા ભરીને જે વખત નાખ થોડો બરફ ભાઈ સારા મિત્રો રાખો, અઢારે વરણ સાથે રહેજો, ભારતીપણાનું ગૌરવ રાખો, જે જન્મા છે એ ભૂમિના ઋણી છીએ એ મગજમાં રાખીને આવા સંતો જ્યારે કાર્યક્રમો કરે એમાં ધર્મના કામમાં આહોમ કરીને કૂદી પડો, એટલી જ પ્રાર્થના સાથે શાંતિથી તમે મને સાંભળો તે બદલ આ બધાનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ જય શ્યામ. પછી તમારું જે કઈ ફરમાઈ થશે ભજન સંતવાણી લોકગીત ડાયરો બધી લઈશું અમે. શરૂઆતમાં માને યાદ કરું, મોગલિયા ભરતસિંહ રૂપસિંહ સરોયા એમના તરફથી આવે છે.
Oh,
પાસ છે જાડેજા રાજકારણ દ્વારા પરથી આવે છે અને 5,100 રૂપિયા સાધન છે પરમાર રાજકારણ પરથી આવે છે સંયર મોરી રે ચાંદા પાંચ વાળે એ હુરાજ ચારે ઉગસે
5,100 રૂપિયા જ્યાં ચંદ્રપાલસિંહ ગંભીરસિંહ જામનગર એમના તરફથી આવે છે. Thank you.
तू या जूगी परमा तू गमना
एक्स्ट्रा एफर्ट करने वालों के लिए एक्स्ट्रा स्पेशल रैपिक्योर, इसकी हॉट एंड कोल्ड इफेक्ट करे आपकी तकलीफों पर अंदर से वार और बाहर से प्यार। कमर, कंधे और जोड़ों के दर्द के लिए आयुर्वेदिक जड़ी बूटियों से बना रैपिक्योर, दर्द का नया डॉक्टर। भूले देखी वो बड़ो शुभ जा समझण में नहाती Yeah.
Yeah.
Thank you.
Thank you.
દર્શક મિત્રો, આપના વિસ્તારની સમસ્યાને જાગૃત થઈને પહોંચાડો વિટકોસ ન્યૂઝ સુધી. કોર્પોરેટર દ્વારા વચન આપી ન કરાયેલા કામ, અધૂરા છોડાયેલા કામ, પીવાના પાણીના પ્રશ્નો, વરસાદના પાણીનો ભરાવો અને વધતી ગંદકીનો નિકાલ ન કરાય તો મોબાઈલ આડો રાખીને શૂટિંગ કરી વોટ્સએપ નંબર પર સેન્ડ કરો. અમારો વોટ્સએપ નંબર છે 72 26 98 99 03. ફરીવાર નોંધી લેશો 72 26 98 99 03. સાથે જ વિસ્તાર અને સમસ્યાની વિગતો લખી મોકલાવશો. તો તને પાણી છોડી પુરી અરે છોડી પુરી.
Let's go.
बोले शरत से मारी
आज के चक्कर में मरो
Sitaram, Sitaram,
આપના બિઝનેસનો વ્યાપ જાહેરાત આપીને વિસ્તારો. ભાવનગર શહેર અને તાલુકામાં મોકાની જગ્યાઓમાં હોર્ડિંગ્સ તેમજ કિયોસ્ક બોર્ડના ભાડા માટે મળો. પાલિતાણા, તળાજા, અલંગ અને ભાવનગર શહેરની પ્રખ્યાત જગ્યાઓ પર લાગી શકે છે આપના વેપારની જાહેરાત. ભાવનગર એસટી બસ સ્ટેન્ડ, ઘોઘા ગેટ, હલુરિયા ચોક, મહિલા કોલેજ સર્કલ, સરદારનગર, સરદારનગર લો કોલેજ, બીએમ કોમર્સ ઘોઘા સર્કલ, ક્રેસન્ટ સર્કલ, વનિતા આશ્રમ, શિશુ વિહાર સર્કલ અને મંત્રેશ કોમ્પ્લેક્સ ઘોઘા રોડ. જાહેરાત આપવા માટે સંપર્ક કરો 98 24 83 96, 94 26 20 46 00. સરનામું છે 204 TC ટાવર, જિલ્લા પંચાયત સામે ફ્લાવર માર્ટ ઉપર, ભાવનગર.